जय सूर्य नारायण भगवान। હલો, રામ રામ, સીતારામ, કેમ છો આપ બધા? મજામાં? ઓકે, આપ બધા મજામાં જ હશો। જય માતાજી, જય દ્વારકાધીશ, જય સાવનમાં, હૃદયમાં માતાજી તમને હખિયા રાખે। અમારા બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તો અમને આનંદ આવે મીડિયા નવા નવા બ્લોગ બનાવવાની। ને કોમેન્ટ કરજો, કોમેન્ટમાં બીજું કાંઈ ન લખો તો કંઈ નહીં। જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ, સીતારામ, એટલું ગમે એ તમને જી ફાવે એ લખજો, કંઈક લખીને કોમેન્ટ મોકલો। અમારે આજે બનાવવાનો છે રગડો। રગડો બનાવવાનો છે તો રગડામાં શું શું આઈટમ જોઈએ એ આપણે બતાવીએ। શું શું આમાં જોઈએ એ તમને આઈટમ બતાવું, એ રીતના બનાવવાનું હોય। આમ તો બધાને આવડતો જ હોય, પણ બનાવવાની રીત થોડીક અલગ અલગ હોય। રગડામાં આપણે બધે કઠોરો પલાળી દઈએ, મગ ને એવું બધું, ચણાની દાળ જોઈએ, મગ જોઈએ, વટાણા જોઈએ, વાલ જોઈએ, કાબુલી મોટા ઓલા ચણા આવે એવડા એવડા કાબુલી ચણા જોઈએ, એવું બધું કઠોર મિક્સમાં જીજીને, બાકી તો જીજીને ફાવે એ નાખે। આપણે તો બધી આઈટમ જેટલી કઠોરમાં આવતી હોય એટલી બધી નાખીએ, એ નાખીએ અને પલાળી દઈએ ઘડીક વાર, પછી એને બાફી નાખીએ। બાફીને પછી એને મિક્સરમાં એકદમ રગડું બનાવી નાખવાનું, કંઈ પણ આખી વસ્તુ ન રહીએ। ને બાકીના ઓલા જે ચણા હોય એ આપણે આખા રાખવા હોય તો એને આપણે કાઢી શકીએ, એ કાઢી નાખવાના, નહીં એને તો અમે તો અલગ જ બાફીએ। પછી ઉપરથી નાખવાના ચણા જે હોય એ ઓલા સાદા ઝીણા દેશી ચણા આવે ને એ અમે એને બટેટા અલગ બાફી નાખીએ, એ અલગ બાફીને રાખીએ। એ તો બધું બન્યા પછી જે આપણે ઉપર ડીશ ઉપરથી જ નાખવાનો હોય, જે આપણે ડીશ બનાવીએ ત્યારે જ, એ તો હું તમને આઈટમ બતાવીશ બની જશે ત્યારે। ચાલો હવે બનાવીએ આપણે રગડો। તો એમાં પાછી ચટણી જોઈએ તો ચટણી આપણી બનાવવાની હોય બે જાતની, એક ખાટી બનાવવાની હોય ને એક મીઠી બનાવવાની હોય, એટલે બે મિક્સમાં નાખીએ પછી જે આપણે તીખું વધારે ખાતા હોય તો ફૂલ તીખો બનાવવાનો, નકો મીડિયમ, જે જેને ફાવે એ તો પછી આપણે આપણે ડીશમાં જ નાખવાની હોય, એટલે એમાં જ કંઈ ટેન્શન હોય નહીં, પણ બનાવવી બે જાતની પડે એમાં ચટણી। પછી બધી બે મિક્સમાં ખાટી મીઠી બનાવી લઈએ તો પણ હાલે, એવું કંઈ ખાસ જરૂર ન હોય કે આપણે અલગથી બનાવવી જ પડે, જે જેને ફાવે એ રીતના બનાવવાની। હાલો આપણે બનાવીએ, આપણે પાવર ના કટાણા એટલે આપણે બનાવી હું એ ત્યાં બતાવે નહીં હતા, બનેગા પછી તમને હું બતાવે, એનું કારણ કે પાવર વગરનું અંધારું પડે રસોડામાં જ કંઈ ખૂસતું ને, એટલે આમાં આપણે શૂટિંગ હેઠું આવી છે ને, ત્યાં વઘારે કમ્પ્લીટ કરે ને પછી તમને બતાવું, એવું લખીએ તો પાછા આપણે આગળના વિડીયોમાં ક્યારેક બનાવીશું ત્યારે રેસીપી બતાવી કઈ રીતના બનાવવું। આ તો બાકી તો મેં જણાવી તો દીધું તમને કે આ રીતના આટલી વસ્તુ જોઈએ, આ રીતના એને બનાવવાનો હોય। બાકી તો પાને જે બ્રેડને નાખવાના હોય એ તો આપણે તૈયાર જ છે, એટલે એટલે બની જશે ને ડીશ બનાવી હું ત્યારે તમને બધું જોવા મળી જશે કે આમાં શું શું નાખ્યું એમ, બરાબર? તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વાહ, સુપર રગડો બની ગયો, ઘરે બનાવ્યો, રગડાની આઈટમ જોઈ લે હું શું છે આ રગડો છે, આ ચટણી છે, આ ખારી સિંગ છે, બાફેલા બટેટા, આ સુધારેલી ડુંગળી, ધાણા ભાજી, ટમેટા, આ બ્રેડ, હજી સેવ બાકી છે, આટલી વસ્તુ જોઈએ રગડામાં। આપણે આપણી ડીશ બનાવીએ, ડુંગળી નાખીએ, ટમેટા તો બહુ આપણી ન મેળાવે એટલે બેક નાખીએ, બટેટા નાખીએ, સિંગ નાખીએ, મીઠું લાવવાનું, મીઠું
એમ મીઠું જ ઘટતું હોય એમ તો મીઠો નાખી દીધો અમાર દેવ પાસે રગડો નાખવો પડે સુપર ડીશ બન્યો ધારવી બેને રગડો વખાય એવા આપણે ટેસ્ટ કરીએ કેવો બન્યો સરસ સુપર બન્યો રગડા પપ્પા ગોઠાવો આ સાઈડ તો ઠાવો પપ્પા કઈ પોલી સાઈડ જોઈએ તો ખબર પડે માણસો ની હમણાં ભીડ છે આમાં કેરી તો કોકો કરીએ એ તો લગભગ તો રાખવાનું થતું નથી પછી તો વીણાય તો ખબર પડે કે કેવી કેરી રીએ નકર તો આપણે એને વીણાઈ જાય તો ઉપાડ નાખવો આપણો પપ્પા આમ હે નાખી નજર નથી પડતી એટલો આમ હે તો થોડોક પાવો ધોરકા હાટ બહુ ધોઈ પાકે ગયો મજૂર રડતા ને આપણે ધીરે ધીરે ચાલુ કરીએ તો થાય જી એક અડધા યાર વિરાણે દુખ્યા હતા ને આમાં એક અડધા બે નું કઈ કામ ને પણ કઈક પણ ઓછો થાય વીણીએ તો વીણીએ તો ઓછો થાય બાકી તો મજૂર ની જડે લગન તો આપણે વીણવું જ પડશે હસવા વગર કઈ છૂટકો નથી એવામાં કઈ હે નથી વહેલા ખેતર ખાલી થઈ જાય.